વિશ્વ હિન્દુ પરિષદના ગાભોર પ્રખંડમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે યોજાયું ભવ્ય હિન્દુ સંમેલન, મોટી સંખ્યામાં ભાઈ બહેનો રહ્યા ઉપસ્થિત. ગાંભોય મુકામે હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન સાથે સંકળાયેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં 25થી વધુ ગામના હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં મુંબઈના સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સર સંઘચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કેકા શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી, જેના દ્વારા આજ દિન સુધી 60 વર્ષના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિહિપ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘર વાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ 32 દેશોમાં 63,000 કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહિપે વિશ્વ દરેક હિન્દુને પોતાનું સંગઠન છે. સંવત 2080 શ્રાવણ વદ 8મ સોમવાર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના રોજ આપણે સૌ હિન્દુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ, જેમાં પરમ પૂજ્ય નરેન્દ્રપુરીજી મહારાજ, પૂજ્ય કેશવપુરીજી મહારાજ તથા મુખ્ય અતિથિ તરીકે સમાજ શ્રેષ્ઠ રણજીતસિંહ રાઠોડ સાહેબ, ગાંભોય અતિથિ વિશેષ તરીકે નટુભાઈ જે રાઠોડ, વાલ્મીકિ સમાજના કાર્યકર પ્રભુદાસભાઈ તુલસીભાઈ પટેલ, જાંબુડી સામાજિક આગેવાન તથા વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના સેવા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ કેશવપુરીજી મહારાજે સંત આશીર્વચન આપ્યા હતા અને હિન્દુ ધર્મની રક્ષા અને રાષ્ટ્રની રક્ષા માટે કાર્ય કરવા માટે સૌ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. ત્યારબાદ સંતો દ્વારા અને શ્રેષ્ઠીઓ દ્વારા કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિભાગ સેવા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ વિશ્વ હિન્દુ પરિષદની કાર્યસિદ્ધિઓ, હિન્દુ સમાજ પર આવનારા સમયમાં આવનારી આપત્તિઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ મનહરભાઈ સુથાર અને જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત મહેશભાઈ અને ભોગીભાઈ પટેલ પણ ઉપસ્થિત સૌ બંધુઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ઓમપ્રકાશભાઈ ત્રિવેદીએ પણ પોતાના વ્યક્તિગત વિચારો સંગઠન માટે રજૂ કર્યા હતા અને યતો ધર્મ તત્વો જયની વાત કરી હતી. કાર્યક્રમના અંતમાં અધ્યક્ષ ગુણવંતસિંહ સિસોદિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રખંડ વાલી જીતુભાઈ ગોસ્વામી, અધ્યક્ષ ગુણવંતસિંહ સિસોદિયા, મંત્રી અમિતભાઈ પટેલ, બજરંગદર સંયોજક મહેન્દ્રભાઈ થોરી, કિશનભાઈ થોરી, અમિતભાઈ સુખડિયા, ભગવાનભાઈ ચૌધરી, વિશાલભાઈ પટેલ, અજયસિંહ ચંપાવત, હાર્દિક પટેલ વગેરે કાર્યકર્તાઓએ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. અંતમાં હિન્દુ સમાજની રક્ષા માટેના સંકલ્પ સાથે સૌ છૂટા પડ્યા હતા. વિશાલ પટેલ, ZSTV, ગાંભોય. ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા,
મોબાઈલ નંબર 9898084803 રાજ પટેલ.